સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગના 11 આરોપીઓને એક સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગને કર્ણાટકના એક વેપારી સાથે 28 લાખની ઠગાઈ કરી હોવાની પણ કબૂલાત કરી છે. હાલ તો પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 3 લાખના સોનાના બિસ્કીટ સહિત 9 લાખનો મુદ્દા માલ કબજે કરી રિમાન્ડ મેળવીને તજવીજ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના જાપ્તામાં ઉભેલા આરોપીઓ કેવલચંદ જૈન, સલીમ અબ્દુલ અન્સારી સહિત 11 વેપારી આંતરરાજ્ય ગેંગના સાંકળી છે. આ તમામ આરોપી ઇન્ડિયા માટે વેબસાઇટ પર સોનાના ઓનલાઈન ટ્રેડિંગમાં સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લેતા હતા. આવા જ કર્ણાટકના એક વેપારી વેંકટા સત્યનારાયણ ધર્માવરને સુરત બોલાવી સોનાનું સેમ્પલ બતાવી બીજું સોનું આપવાનો વાયદો કરી કુલ રૂપિયા 28 લાખ રૂપિયા પડાવી લઈને ફરાર થઈ ગયા હતા. જો કે આ અંગે ભોગ બનનારને રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સુરતમાં આંતરરાજ્ય ગેંગ સસ્તું સોનું આપવાની લાલચ આપીને અન્ય લોકોને શિકાર બનાવવાના છે. ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને પીપલોદના રાહુલરાજ મોલ નજીકથી એક સાથે 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ તમામ આરોપીઓની પૂછપરછ કરતા આંતરરાજ્ય ગેંગ હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં પણ સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને કર્ણાટકના એક વેપારી સાથે 28 લાખની ઠગાઈ કરી હોવાની પણ કબૂલાત કરી હતી. પોલીસે પકડાયેલા આ તમામ આરોપીઓ પાસેથી કુલ 21 મોબાઈલ તેમજ પીળી ધાતુના સોનાના બિસ્કીટ, રફ પોલિશ ડાયમંડ, બિસ્કીટ આકારના લોખંડ અને રોકડ 1,41,000 ઉપરાંત 2 કાર સહિત કુલ રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દા માલ પણ કબજે કર્યો હતો. આ પકડાયેલા આરોપીએ મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો ઓનલાઈન ટ્રેડિંગ સાઇટ પર રજીસ્ટર થયેલ વેપારીઓના નંબર મેળવી લેતા હતા અને મોટા ડિસ્કાઉન્ટની લાલચ આપી વેપારીઓને કોઈપણ રીતે સુરત કે મુંબઈ બોલાવી ગોલ્ડના મોટા વેપારીઓને પ્રભાવિત કરી 1 કિલો સોનાનું 3 લાખનું ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપી સેમ્પલ તરીકે 100 ગ્રામ સોનાનું બિસ્કીટ આપી તેની ચકાસણી કરવા મોકલી આપતા હતા. બાદમાં લાખો રૂપિયા પડાવી લઈને ઠગાઈને અંજામ આપતા હતા. હા તો પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી દીધી છે. ગઈ તારીખ 12ના રોજ અહીંયા રાંદેર વિસ્તારમાં, સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક સસ્તા ભાવે સોનું આપવાની લાલચે કર્ણાટકના એક વ્યક્તિને અહીંયા આગળ બોલાવી અને એની પાસેથી કુલ રૂપિયા 27 લાખની ઠગાઈ કરીને એક ટોળકી જતી રહી હતી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો, જે આધારે માનનીય પોલીસ કમિશનર સાહેબ તેમજ ઉપલા અધિકારીઓની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ આવા આરોપીઓને શોધી કાઢવાના કામે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી. જે દરમિયાન ગઈકાલે અમને એક બાતમી હકીકત એ રીતની મળેલી કે એક વ્હાઇટ કલરની ગાડીમાં અને એક એસેન્ટ ગાડી જે સિલ્વર કલરની છે એમાં એક ટોળકી આ પ્રકારના કામ કરવાની હોય એ રીતની ગુનો આચરતી હોવાની સંભાવના હોવાથી એ બાબતે અમે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 4 ટીમો બનાવી અને આ બાબતે અહીંયા પીપલોદ વિસ્તારના રાહુલરાજ મોલ આગળ એક વોચ ગોઠવેલી હતી. જે દરમિયાન આરોપીઓ જે ગાડીઓ હતી તેને શંકાસ્પદ જણાતા ત્યાં આગળ જઈને એ લોકોની પૂછપરછ કરવાનું જણાતા તેમને ભાગવાનો પ્રયત્ન કરેલો અને એ આધારે અમારો શંકા હકીકતમાં બદલાતા તેવા કુલ 11 ઇસમોને અમે આ ગુનાના કામે પકડેલ છે. આ શંકાના આધારે અત્યારે પકડેલ છે. 11 આરોપીઓ અલગ અલગ મતલબ આણંદના છે, કર્ણાટકના છે, યુપી અને એ લોકોનું મેઇન નેટવર્કિંગ બહારના રાજ્યમાંથી થતું અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલું છે. અગાઉ બી એ લોકોએ આ પ્રકારના ગુના આચરેલા છે, જેમાં આણંદમાં, અમદાવાદ અને વડોદરા ખાતે 2 આરોપીઓ પકડાઈ ગયેલા છે. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનમાં જે ગુનો આચરવામાં આવ્યો હતો તેમાંના પણ 2 આરોપીઓ નામે કેવલચંદ અશોક ડાલચંદ તેમજ એક નઝીર હુસેનભાઈ મલિક આ બંને આરોપીઓ રાંદેરના ગુનાના પણ સંડોવાયેલ હોવાની હકીકત જાણવા મળેલી છે. આ આરોપીઓની ઝડપી દરમિયાન અમને અલગ અલગ 21 મોબાઈલ મળેલા છે, 2 ગાડીઓ, 1 2-વ્હીલર, સોના જેવા દેખાતા ધાતુના 1 બિસ્કીટ અને 1 બેલ્ટ, એમ કુલ 9 અલગ અલગ પ્રકારનો મુદ્દા માલ મળેલ છે. ગ્રાહકોને શોધવા માટે એમણે એક ઓનલાઈન ટ્રેડિંગ વેબસાઇટ બનાવેલી, જેમાં સોનું ખરીદવા માટેની એક ઓનલાઈન એ લોકો વેબસાઇટ પર પોતાનું નામ અને મોબાઈલ નંબર રજીસ્ટર કરી
અને એ આધારે ગ્રાહકોને લાલચ આપવાની કોશિશ કરે છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન યુપી ઝારખંડ સાઈડથી ગેંગ ઓપરેટ થઈ રહેવાનું જણાયેલ છે, પણ હાલ વધુ પૂછપરછ ચાલુ છે. અગાઉ 2007 અને 2008માં નડિયાદમાં ગુના નોંધાયેલા છે આ પ્રકારના, અને 2008માં તલાલાનો પણ એક ગુનો આમાં જાણવા મળેલું છે કે અગાઉ આ ગુનામાં પકડાઈ ગયેલ છે. સુરતમાં હાલ સુધી અમને આ રાંદેરના બે ગુના, મતલબ બે આરોપીઓ આ ગુનામાં મળેલ છે. હજુ વધુ પૂછપરછ દરમિયાન કઈ નીકળે તો. કુલ રૂપિયા 27 લાખની છેતરપિંડી. અત્યારે હાલ સુધી એમની અંગઝડતી દરમિયાન મળેલ રૂપિયા 1,41,000 તમામ આરોપીઓ પાસેથી મળેલા છે. પર્ટિક્યુલર એક આરોપી પાસેથી નથી મળેલો. મુખ્ય આરોપી હાલ સુધી આમાં એક સલીમ નામનો ઈસમ છે. અત્યારે જે લાસ્ટ ટાઈમ જે ડીલ કરવા આવેલો હતો એમાંથી સલીમ નામનો વ્યક્તિ છે, એણે ગઈ વખતના ડીલ કરેલી જેમાં એણે ભાગ પાડેલી, પણ એના ભાગમાં બી ઉપરથી ઓપરેટ કરેલા માણસે જેટલા પૈસા એને લેવાના કીધા હોય એટલા એ મુદ્દામાં રાખતો હતો. બાકીના એ હવાલાથી બીજે કંઈક ટ્રાન્સફર કરતો હતો એવું જણાવેલું છે.